મારું નામ વાદ્યા જૈન, હું શ્રી રાંબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પોરબંદરમાં બીએડ સેમ 2 માં અભ્યાસ કરું છું. મિત્રો, શૈક્ષણિક સાધન TLM, ટીચિંગ લર્નિંગ મટીરીયલ એટલે શું, એના પ્રકાર કેટલા છે, તેની બનાવટ કેવી હોય છે વગેરે જેવી માહિતી હું મારા ગુરુજી શ્રી ડોક્ટર એમ વી વેકરિયાના માર્ગદર્શન હેઠળ આ વિડીયો દ્વારા તમને સમજાવીશ. શૈક્ષણિક સાધન TLM એટલે કે અધ્યયન પ્રક્રિયા દરમિયાન શિક્ષક દ્વારા જે સાધનનો ઉપયોગ કરવામાં આવે છે તેને શૈક્ષણિક સાધન કહેવામાં આવે છે. અથવા અધ્યયન પ્રક્રિયાને સરળ બનાવવા માટે શિક્ષક દ્વારા જે સાધનનો ઉપયોગ કરવામાં આવે છે તેને શૈક્ષણિક સાધન કહેવામાં આવે છે. આ ઉપરાંત અધ્યયન પ્રક્રિયા દરમિયાન શિક્ષક દ્વારા વિદ્યાર્થીની એકાગ્રતા તથા તેની જ્ઞાનેન્દ્રિયની સચેતના માટે જે પ્રયોગાત્મક સાધનનો ઉપયોગ કરવામાં આવે છે તેને શૈક્ષણિક સાધન અથવા TLM કહેવામાં આવે છે. મિત્રો, શૈક્ષણિક સાધનના 3 પ્રકાર છે. એક દ્રશ્ય, બીજું શ્રાવ્ય અને ત્રીજું દ્રશ્ય શ્રાવ્ય. ઉદાહરણ તરીકે જોઈએ તો ગણિતમાં ત્રિકોણ વિશે સમજાવવા માટે શિક્ષક દ્વારા ત્રિકોણાકાર વિવિધ પદાર્થો અને ત્રિકોણનો કોઈ વિડીયો બતાવવામાં આવે તો તે વિડીયો અને પદાર્થને શૈક્ષણિક સાધન કહેવામાં આવે છે. આવી જ રીતે ગણિતનો એક અંશ વર્તુળ તથા તેને સંલગ્ન વિવિધ ઘટકોની પરિભાષાને સરળ બનાવવા માટે શૈક્ષણિક સાધન કેવું હોવું જોઈએ, એની બનાવટ કેવી હોવી જોઈએ, તે આ વિડીયો દ્વારા હું તમને અહીં સમજાવીશ. તો મિત્રો, આ શૈક્ષણિક સાધન બનાવવા માટેના જરૂરી સાધનો સૌ પ્રથમ જોઈએ તો આ છે ચાર્ટ પેપર, ટેપ પટ્ટીઓ, બોટલ કેપ, ઢાંકણું, ફેવિકોલ, પાતળા દોરાનું રીલ, જુદા જુદા કલરો, ઉઠાવો, કાતર, પકડ અને સ્ટીલનો વાયર. સૌ પ્રથમ આપણે વાયર લેશું. આ વાયરને પકડ દ્વારા કટ કરી વર્તુળાકાર રિંગ બનાવશું. તો આ આપણી વર્તુળાકાર રિંગ તૈયાર થઈ ગઈ છે. હવે રિંગમાં ટેપ પટ્ટી આપણે તેની ફરતે લગાવશું. તો મિત્રો, આ રીતે આપણે રિંગની ફરતે કલર કલર વાળી ટેપ પટ્ટી લગાવી અને રિંગ આવી તૈયાર કરી છે. હવે રિંગના માપ મુજબ રિંગ પરથી માપ લઈ યોગ્ય લંબાઈના જુદી જુદી લંબાઈ વાળા સળિયા બનાવશું. આ આપણો એક સળિયો તૈયાર થઈ ગયો છે. હવે આ સળિયામાં આપણે પાતળો દોરો લપેટશું. આ રીતે વાયરમાં આપણે તેની ફરતે દોરો વીંટાળ્યો છે. હવે તેના ઉપર આપણે કલર કરશું.
રીતે જુદા જુદા કલર કરી આપણે જુદી જુદી લંબાઈના આવી રીતે કેટલાક વાયર તૈયાર કર્યા છે. હવે આ બોટલનું ઢાંકણું અને ચાર્ટ લઈ વર્તુળાકાર ચાર્ટનો ટુકડો કરશું. આ રીતે બોટલનું ઢાંકણામાંથી આપણે વર્તુળનું કેન્દ્ર બિંદુ તૈયાર કર્યું છે. હવે આપણે પુઠ્ઠાને પાતળ વડે જુદા જુદા ત્રિકોણાકાર, અર્ધવર્તુળ વગેરે જેવા આકારમાં કટ કરશું. મિત્રો, આ રીતે આપણે જુદા જુદા કલરના વિવિધ પુઠ્ઠાના ટુકડાઓ તૈયાર કર્યા છે. હવે આપણા શૈક્ષણિક સાધન માટેની સમગ્ર સાધન સામગ્રી તૈયાર થઈ ચૂકી છે. હવે તેની આપણે ગોઠવણ જોઈશું. મિત્રો, શૈક્ષણિક સાધનની ગોઠવણી સાથે સાથે આપણું શૈક્ષણિક સાધનનો ઉપયોગ શું છે, શૈક્ષણિક સાધન શું કહેવા માંગે છે તે પણ આપણે સાથે સાથે સમજતા જશું. આપણો શૈક્ષણિક સાધનનો વિષય હતો વર્તુળ. તો અહીં આ એક વર્તુળાકાર રિંગ છે. હવે વર્તુળાકાર રિંગમાં આ રિંગના આ જે ટેપ પટ્ટીવાળા ભાગને પરિઘ કહેવામાં આવે છે. પોતાનું કેન્દ્ર બિંદુ હોય છે, જે આપણે અહીં આ કેન્દ્ર બિંદુ તરીકે ગોઠવ્યું. વર્તુળના કેન્દ્રથી વર્તુળના પરિઘ સુધીના અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે. આ સળિયા દ્વારા આપણે વર્તુળની ત્રિજ્યા દર્શાવીશું. વર્તુળની ત્રિજ્યાના બમણા અંતરને વર્તુળનો વ્યાસ કહે છે. એટલે કે આ સળિયાને આપણે વ્યાસ તરીકે લઈએ છીએ. વર્તુળના પરિઘ પરના કોઈ પણ બે બિંદુ સુધીના અંતરને વર્તુળની જીવા કહે છે. એટલે કે આપણે આ સળિયાને વર્તુળની જીવા તરીકે લઈ. અહીં વર્તુળમાં બે કલરની ટેપ વીંટોળીલી છે. આ લાલ કલરની ટેપ એ વર્તુળની, લાલ કલરનો એટલો વિભાગ એ વર્તુળની ચાપ દર્શાવે છે. જ્યારે આ વર્તુળનો પરિઘ છે. વર્તુળના પરિઘ પરના કોઈ ચોક્કસ અંતર એટલે કે આ લાલ કલર નો ભાગ એ વર્તુળની ચાપ દર્શાવે છે. વર્તુળની બંને ત્રિજ્યા દ્વારા બનતા આ ખંડને વર્તુળનું વૃતાંશ કહેવામાં આવે છે. આ ખંડમાં આપણે આ પુઠ્ઠાનો ભાગ ગોઠવતા વર્તુળની જીવા દ્વારા બનતા આ ખંડને વૃત્તખંડ કહેવામાં આવે છે. આ ભાગમાં આપણે પુઠ્ઠાનો બીજો ભાગ ગોઠવતા હવે વર્તુળના આ બાકી રહેલા ખંડમાં આપણે પુઠ્ઠાના જુદા જુદા આકાર ગોઠવતા. મિત્રો, આ રીતે આપણું શૈક્ષણિક સાધન તૈયાર છે. અને શૈક્ષણિક સાધનની સમગ્ર સામગ્રી એ વર્તુળની પરિભાષા આપણે સરળતાથી સમજાવે છે. જેમ કે વર્તુળાકાર રિંગ એ વર્તુળનો પરિઘ સૂચવે છે. વર્તુળનું આ કેન્દ્ર બિંદુ છે, જે બોટલના ઢાંકણ દ્વારા આપણે બનાવેલું હતું. વર્તુળની આ જીવા છે, આ સળિયો એ વર્તુળની જીવા સૂચવે છે. વર્તુળનું આ સળિયો એ વર્તુળની ત્રિજ્યા સૂચવે છે. વર્તુળને આ બીજો સળિયો પણ ત્રિજ્યા સૂચવે છે. આ બે સળિયા દ્વારા બનતો આ ખંડ એ વૃતાંશ તરીકે ઓળખવામાં આવે છે.
અને વર્તુળનો આ સળિયો એ વર્તુળની જીવા સૂચવે છે। આ જીવા દ્વારા બનતા ખંડને વર્તુળનો વૃત્તખંડ કહેવામાં આવે છે। તેવી જ રીતે વર્તુળની આ ત્રિજ્યા દ્વારા આ પણ ખંડ બને છે, એટલે કે આ આખો ખંડ એ ગુરુ વૃતાંશ તરીકે ઓળખવામાં આવે છે। આ ખંડ એ નાનો છે એટલે લઘુ વૃતાંશ તરીકે ઓળખવામાં આવે છે। એ જ રીતે વર્તુળનો આ વૃત્તખંડ એ નાનો ભાગ છે તે લઘુ વૃત્તખંડ તરીકે ઓળખવામાં આવે છે। તેવી જ રીતે આ સમગ્ર ભાગ એ ગુરુ વૃત્તખંડ તરીકે ઓળખવામાં આવે છે। વૃત્તખંડ લઘુ વૃત્તખંડ ગુરુ વૃત્તખંડ ચાપ લઘુચાપ ગુરુચાપ વગેરે જેવા તમામ પદો સરળતાથી સમજી શક્યા। એટલે જ આ શૈક્ષણિક સાધન દ્વારા આપણે વર્તુળની પરિભાષા એકદમ સરળ બનાવી દીધી। આવી જ રીતે આપણે અન્ય વિષયમાં પણ અન્ય શૈક્ષણિક સાધનો બનાવીને પણ શૈક્ષણિક પ્રક્રિયા સરળ બનાવી શકીએ છીએ।